કોરોના વાયરસને લઈને વહીવટી તંત્રની સતર્કતાને પગલે હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા 600 ટ્રીપો બંધ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને પગલે વહીવટી તંત્રની સતર્કતાને પગલે જિલ્લામાં શાળા કોલેજ માર્ચ એન્ડિંગ સુધી બંધ રાખવા હિંમતનગર ડિવિઝન દ્વારા 9 ડેપો મારફતે વિદ્યાર્થીઓ માટે દોડાવતી અંદાજે 600 શટલ બસોને સોમવારથી મોકૂફ કરી દેવામાં આવી છે. જોકે બંધ કરાયેલી ટ્રીપોને કારણે એસટીની આવકમાં કોઈ ઘટાડો ન થયા હોવાનો દાવો તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે. હિંમતનગર વિભાગીય કચેરીના કંટ્રોલના જણાવ્યા મુજબ રોજબરોજ શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસ કાઢી આપવાની નિગમમાં જોગવાઈ હોવાને કારણે હિંમતનગર પ્રાંતિજ ઈડર વડાલી ભીલાડા મોડાસા બાયડ ખેડબ્રહ્મા વિજાપુર અને માણસા ડેપો દ્વારા શટલ બસો દોડાવવામાં આવતી હોય છે. પરંતુ કોરોના વાયરસને પગલે વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ થતા વિદ્યાર્થીઓ માટે દોડાવાતી શટલ બસો નિગમોને નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રખાય છે. જો કે તંત્રના કહેવા મુજબ વિદ્યાર્થીઓને પાસ કાઢી અપાતા અગાઉ એડવાન્સ ભાડું લઈ લેવામાં આવતું હોવાથી એસટીની આવકમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. વક્તાપુરાના સાંઈ મંદિરે ભંડારો નહીં યોજાય. વક્તાપુરા પાસે શ્રી સાંઈ સેવા સંસ્થાના પ્રમુખ વિરમભાઈ પટેલના જણાવ્યા મુજબ સાંઈબાબાના મંદિરે દર ગુરુવારે સવારે થતો ભંડારો કોરોના વાયરસના કારણે અને સરકારની સૂચનાથી તારીખ 30 માર્ચ 2020 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, હિંમતનગર.